હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ શિપાસ કિચન રેસિપીઝ. ફ્રેન્ડ્સ, આજના એપિસોડમાં આપણે ફરાળી લોટ બનાવવાના છીએ, જે લોટથી તમે ફરાળી ઢોસા, ઇડલી, અપમ કે પછી ફરાળી પેટીસ કે પછી બીજી ઘણી બધી ફરાળી વાનગીઓ બનાવી શકશો, જે વાનગી એકદમ પરફેક્ટ બને છે. આ લોટથી બધી જ ફરાળી વાનગીઓ પરફેક્ટ બનવાનું કારણ એ છે કે આ લોટમાં પ્રમાણસર બધા ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરવામાં આવ્યા છે. તેના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ કેટલા પ્રમાણમાં યુઝ કરવા તે મહત્વનું છે, અને માર્કેટમાં મળતો લોટ ઘણી વખત ભેળસેળવાળો આવતો હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજે ઘરે જ શુદ્ધ ફરાળી લોટ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબ આવે તેને પ્રેસ કરી અને બાજુમાં જે બેલ આવે તેને પણ પ્રેસ કરીને ઓલ પ્રેસ કરી લેજો, જેથી મારા નવા બધા જ વિડીયોની નોટિફિકેશન તરત જ મળી રહે. આ બિલકુલ ફ્રી છે અને હું હંમેશા આવી નવી નવી રેસિપીઝના વિડીયો લાવતી રહું છું. અને જો તમારું સબસ્ક્રાઇબ ગ્રે કલરનું છે તો તમે પહેલેથી સબસ્ક્રાઇબ કરેલું છે, બીજી વખત કરવાનું નથી. તો ફ્રેન્ડ્સ, ફરાળી લોટ બનાવવા માટે આપણે સૌથી પહેલાં સાબુદાણા લેવાના છે, 250 ગ્રામ સાબુદાણા. સાબુદાણા એકદમ સરસ સારી ક્વોલિટીના હોવા જોઈએ. અને 500 ગ્રામ સામો લેવાનો છે, જેને ઘણા લોકો મોરૈયો પણ કહે છે, એ આપણે 500 ગ્રામ લેવાનો છે. અને તેને આપણે સરસ રીતે સાફ કરી લેવાનો છે. ફ્રેન્ડ્સ, મેં અહીંયા મોરૈયાને કે સામાને મેં અહીંયા સાફ કરી લીધો છે, અને હવે એની અંદર આપણે જે આપણા સાબુદાણા હતા એ આપણે એની અંદર એડ કરી દઈશું બધા જ. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસિપીમાં કોઈ પ્રશ્ન હોય કે પછી તમારે કોઈ નવી રેસિપી શીખવી હોય તો મને કમેન્ટમાં જણાવજો. અને હા ફ્રેન્ડ્સ, મારા રિસર્ચ પ્રમાણે જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું એ લોકો મારા વિડીયો વધારે જુએ છે. તો ફ્રેન્ડ્સ, તમે વિડીયો જુઓ છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારા નવા વિડીયો પણ તમે તરત જોઈ શકો. હું હંમેશા આવી નવી નવી રેસિપીઝ લાવતી રહું છું. હવે આપણે આ બંને ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરી લેશું સરખી રીતે. હવે આ બંને ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે મિક્સર જારમાં દળી લઈશું. ફ્રેન્ડ્સ, દળવાનું કેવું છે તો એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે કઈ વાનગી બનાવી છે. એક્ઝામ્પલ કે જો તમારે ઇડલી બનાવી છે તો એમાં તમારે થોડો કરકરો લોટ જોઈશે તો તમારે થોડો કરકરો લોટ રાખવાનો છે, અને ઢોસા બનાવવા છે તો એમાં એકદમ ઝીણો હોય નહીં ને કરકરો પણ નહીં એ ટાઈપનો લોટ જોશે. તો તમારે કઈ વાનગી બનાવી છે, કઈ વાનગીમાં તમારે લોટ યુઝ કરવો છે એના ઉપર તમારે દળવાનું છે. હું અત્યારે અહીંયા ઢોસા બનાવવા માટે આ લોટ દળી રહી છું, એટલા માટે એકદમ ઝીણો પણ નહીં અને કરકરો પણ નહીં એ રીતનો હું લોટ દળીશ. અને જો તમારે અપમ બનાવવા છે કે બીજી કોઈ પણ વાનગી બનાવવી છે તો તમારે કેવી વાનગી બનાવવી છે એના ઉપર તમારે લોટ દળવાનો રહેશે. મારે અહીં અડધો લોટ દળાઈ ગયો છે અને અડધો લોટ હું હવે દળીશ, કારણ કે મિક્સરનું જે જાર છે એ નાનું છે એટલા માટે. અને જો તમારે ફરાળી ઢોસાની રેસીપી જોવી હોય તો એ હું ઉપર આઈ બટનમાં તમને મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક આપી દઈશ. ફ્રેન્ડ્સ, આપણે જે બીજું અડધું હતું એ પણ દળી લઈએ. અને ફ્રેન્ડ્સ, તમે આ લોટને એરટાઇટ ડબ્બામાં ભરી અને 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. એટલે તમારે 15-20 દિવસ સુધીમાં તમારે ગમે ત્યારે પણ વાનગી બનાવવી હોય ફટાફટ તમે વાનગી બનાવી શકશો. ફ્રેન્ડ્સ, હવે મેં અહીંયા સિંગોડાનો લોટ લીધો છે. સિંગોડાનો લોટ જે છે એ 100 ગ્રામ લેવાનો છે, અને આપણે જે લોટ દળેલો હતો એ લોટની અંદર આપણે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે આ લોટનું પ્રમાણ બરાબર રીતે જાળવી રાખશો, એટલે કે જે ઇન્ગ્રીડિયન્ટ્સ જેટલા પ્રમાણમાં યુઝ કરવામાં આવ્યા છે એટલા પ્રમાણમાં યુઝ કરશો તો તમે કોઈ પણ વાનગી જે છે એ પરફેક્ટ બનાવી શકશો અને તમારી કોઈ પણ રેસીપી પરફેક્ટ બનશે. ઘણા લોકો અહીં રાજગરાનો લોટ પણ વાપરતા હોય છે, પરંતુ મેં અહીં નથી વાપર્યો, કારણ કે તેનો ટેસ્ટ બધી જ રેસીપીમાં સારો નથી લાગતો અને તે ચીકણો પણ વધારે હોય છે. એટલા માટે આ 3 સામગ્રીથી જ જે ફરાળી લોટ બનાવવામાં આવે છે એ એકદમ પરફેક્ટ બને છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, આવી જ નવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ રેસિપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.